તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રકરણ નંબર 15 સંભાવના શીખીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો. સાથે સાથે આ વર્ષે આપણે 15 મે 2019 રોજ વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો માટે એક નવી એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થી મિત્રો માટે દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર મટીરિયલ્સ અને બીજા ઘણા બધા એમપી પ્રશ્નપત્ર પીડીએફ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકશો. સાથે સાથે શિક્ષક મિત્રો માટે ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ કોઈપણ ધોરણનું આપણે પ્રશ્નપત્ર જનરેશનની એપ લઈને આવી રહ્યા છીએ, જેમાં કોઈપણ વિષયનું કોઈપણ પેપર તમારી ઈચ્છા મુજબ તમે મેળવી શકશો. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 11. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદેચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી. તો નર માછલી કેટલી છે? પાંચ છે. અને માદા માછલી કેટલી છે? 8 છે. તો કુલ મોટી ટાંકીમાં માછલી કેટલી હતી? 8 વત્તા 5 એટલે 13. ઓકે, હવે બહાર કાઢેલી નર માછલી હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો ધારી લઈએ ઘટનાએ પસંદ કરેલ માછલી નર માછલી છે. તો આપણે જોઈએ તો નર માછલી કુલ કેટલી છે? 5. એટલે ઘટનાના પરિણામ 5 થશે અને કુલ પરિણામ કેટલા થશે? 13. માટે સંભાવના P(a) બરાબર ઘટનાના પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટનાના પરિણામ કેટલા છે? 5 અને કુલ પરિણામ 13. ભાગ ઉડતો નથી. માટે આપણે લખીએ કે નર માછલી હોય તેની સંભાવના 5/13 મળે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં.